પાટણના જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના દંડક મંજુલાબેન રાઠોડે આક્ષેપ કર્યા છે. ગુજરાત કોંગ્રેસ શિસ્ત સમિતિ દ્વારા તેમને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા. હોદ્દા પરથી દૂર કરાતા મહિલા નેતાએ પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પર આક્ષેપ કર્યા છે. મને હોદ્દા પરથી દૂર કરવા માટે કિરીટ પટેલે દબાણ કર્યું તેવો આક્ષેપ મંજુલાબેન દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ તેઓ કહી રહ્યા છે કે કિરીટ પટેલ ઘણા સમયથી મને રાજકીય નુકસાન કરવા માંગે છે. મારા વિરૂદ્ધ કિરીટ પટેલે આક્ષેપ કર્યા છે. હું મારો પક્ષ કોંગ્રેસના મવડી મંડળ સમક્ષ રજૂ કરીશ. તો કોંગ્રેસ શિસ્ત સમિતિએ હોદ્દા પરથી દૂર કર્યા અને ત્યારબાદ આક્ષેપ જે રીતે કરવામાં આવી રહ્યા છે તેમાં પાટણના જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના દંડક મંજુલાબેન રાઠોડ દ્વારા આક્ષેપ કરાયા છે અને તેમણે જે આક્ષેપ કર્યા છે કિરીટ પટેલના નામનો આક્ષેપમાં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. કિરીટ પટેલે રાજકીય રીતે નુકસાન કરવા માટે અને હોદ્દા પરથી દૂર કરવા માટે દબાણ કર્યું હોવાનો આક્ષેપ મંજુલાબેન રાઠોડ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઘણા સમયથી કિરીટ પટેલ મને રાજકીય રીતે નુકસાન પહોંચાડવા માંગે છે. આ તમામ બાબતોનો ઉલ્લેખ મંજુલાબેન દ્વારા કરવામાં આવ્યો છે. આપણે જણાવીએ કે પાટણના જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના દંડક મંજુલાબેન રાઠોડે આ તમામ આક્ષેપ કર્યા છે અને હાઈકમાન્ડ સુધી આ તમામ બાબતો પહોંચાડવા માટે મવડી મંડળ સમક્ષ પોતાની આખી વાત રજૂ કરવા માટેનું પણ તેઓએ વાત કરી છે. સંવાદદાતા હર્ષદ પંચોલી જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર. હર્ષદ, પાટણના જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના દંડક છે મંજુલાબેન રાઠોડ, તેઓ અનેક બાબતોને લઈને આક્ષેપ કરી રહ્યા છે અને કિરીટ પટેલના નામનો પણ ઉલ્લેખ થઈ રહ્યો છે. તો જે સમગ્ર બાબત જે છે તે મંજુલાબેન જે કોંગ્રેસ પક્ષના જે દંડક જે છે પાટણ જિલ્લા પંચાયતના તેઓને બરતરફ કરવામાં આવ્યા છે. પરંતુ જે મૂળ વાત કરવામાં આવે તો તેઓના જે પતિ છે તેઓનો જે ગજરાજે છે કિરીટ પટેલ સાથે છે. એટલે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલને જે મન દુઃખ હતું કે 2022ની ચૂંટણીમાં તેઓના પતિએ મને હરાવવા મારા વિરુદ્ધમાં કામગીરી કરી છે તેને લઈને તેઓએ પ્રદેશમાં લેખિતમાં જાણકારી કરી હતી અને તેને લઈને જ કહેવાય કે હવે શિસ્ત સમિતિમાં તેઓની રજૂઆત થઈ છે અને હવે તેઓને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે છે. પરંતુ જે મંજુલાબેન જે છે તેઓએ પણ હવે કિરીટ પટેલ સામે બરાબર કાઢ્યો છે. તેઓએ કહ્યું છે કે મારું જે મને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેની પાછળ ધારાસભ્ય કિરીટ પટેલનું દબાણ છે અને તેને લઈને મને સસ્પેન્ડ કરવામાં આવી છે. હવે હું જે છે કે મારો પક્ષ જે છે બહુરી મંડળ સમક્ષ મૂકીશ તે પ્રકારની તેઓ વાત કરી છે. કારણ કે જે રીતના કિરીટ પટેલની અને જે પ્રવીણ રાઠોડના જે જૂના જે વિવાદ હતા તેને લઈને જે કિરીટ પટેલે થોડા દિવસ પહેલા પ્રેસ પણ કરી હતી અને તેઓએ કહ્યું હતું કે મારી જે રજૂઆત જે છે તે માનવામાં નથી આવી અને હું રાજીનામું આપીશ. રાજીનામાનું જે ચિંતી ઉચ્ચારવામાં આવી હતી તેને લઈને કદાચ આ કાર્યવાહી થઈ હોય તે પ્રમાણે હાલ તો જોવા મળી રહ્યું છે. જી તો ધન્યવાદ હર્ષદ. કોંગ્રેસ પક્ષ દ્વારા થોડા દિવસ પહેલા મને પાટણ જિલ્લા પંચાયતના દંડક તરીકેની જે જવાબદારી સોંપવામાં આવી હતી જે આજે પરત લેવામાં આવેલ છે. આ નિર્ણય પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના દબાણમાં લેવાયો છે, જેઓ ઘણા સમયથી અમોને રાજકીય નુકસાન કરવા માટે અમારા વિરુદ્ધ જે ખોટા આક્ષેપો કરી રહ્યા છે તે બિલકુલ પાયાવિહોણા છે અને આ બાબતે અમો અમારો પક્ષ કોંગ્રેસ પક્ષના મવડી મંડળ સમક્ષ રજૂ કરીશું.